તરબૂચ એક એવું ફળ છે કે જે ગરમીમાં ખાતા ઠંડકનો અનુભવ પણ થાય છે અને એટલું સસ્તું ફળ છે કે નાની મોટી હર વ્યક્તિ ખાઈ શકે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં તરબૂચની છાલમાંથી આપણે એક એવી વેરાયટી તૈયાર કરીશું કે જે તમે એક વર્ષ કરતાં વધુ સમય સુધી સાચવી પણ શકશો અને નાના મોટા હર વ્યક્તિને ખાવાનું પસંદ પણ આવશે. તો હવે આ રીતે આપણે જે તરબૂચનો ઉપરનો ભાગ છે તેને કાઢી લેશું અને તેને ખાવામાં ઉપયોગ કરી લેશું. હવે પ્રશ્ન એ છે કે દર વખતે તરબૂચ ખાઈએ ત્યારે આ છાલ કાં તો આપણે પશુને ખવડાવી દઈએ છીએ અને કાં તો પછી વધારાની સમજીને ફેંકી દઈએ છીએ. તો આ છાલને આપણે ઉપયોગમાં લેશું જેથી ફેંકવાની જરૂર બિલકુલ નથી અને એક વેરાયટી પણ તમે બનાવી શકો. તો આ વેરાયટી બધી જ ટીપ્સ સાથે તમે બનાવશો તો ખૂબ જ સારી બનશે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે આ છાલનો જે પાછળનો કાળો ભાગ છે એ કાળા ભાગને આપણે કાઢી લેવાનો છે. એકદમ પાતળો પાતળો કાળો ભાગ જ કાઢવાનો છે. વધારે સફેદ ભાગ ના નીકળી જાય તે ખાસ જોવું. તો આ રીતે એકદમ પાતળો ભાગ મેં કાઢી લીધો છે અને હવે માત્ર સફેદ ભાગ બચ્યો છે. તો આ સફેદ ભાગમાંથી આપણે એકદમ નાના નાના ટુકડા કરી લેશું. બને તો થોડા ભરાવદાર અને થોડા મોટા ટુકડા જ બનાવજો, કારણ કે આગળની પ્રોસેસ કરશો ત્યારે વધુ એ થોડા નાના પણ થઈ શકે છે. તો આ રીતે હવે હું ટુકડા કરી લઉં છું અને હવે બધા જ ટુકડા તૈયાર કરીને પછી મળીશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા ટુકડા તૈયાર કરી લીધા છે, પરંતુ આ ટુકડાનું આપણે પરફેક્ટ માપ કરીશું જેથી આપણે આગળની પ્રોસેસ કરવામાં પણ બિલકુલ પરેશાની ના આવે. તો મેં અહીંયા ઘરમાં રહેલી એક વાટકીને માપ માટે સેટ કરેલી છે. જો કે મેં જે તરબૂચની છાલ લીધી હતી તે 2 કિલોગ્રામ જેટલા તરબૂચની છાલ હતી, પરંતુ અત્યારે ટુકડા કેટલા થાય છે તે માપ આપણે જોઈ લેશું. આ મારી વાટકી 100 ગ્રામ બરાબરની છે. તો અત્યારે હું વાટકીના માપથી જોઉં છું. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીને સેટ કરીને પછી માપ લઈ શકો છો. તો અત્યારે મેં અહીંયા 4 વાટકી જેટલું આ જે ટુકડા છે તે ઉમેરેલા છે એક મિક્સિંગ બાઉલમાં. તો આ રીતે 2 કિલોગ્રામ જેટલા તરબૂચની છાલમાંથી લગભગ 400 ગ્રામ જેટલા ટુકડા તૈયાર થયા છે અને જે વાટકીથી માપીએ તો 4 વાટકી જેટલા ટુકડા છે. હવે આપણે આ ટુકડાને બાફવાના છે. તો પાણી ગરમ થવા માટે ગેસ ઉપર રાખી દીધું છે. આ પાણી ઝડપથી ગરમ થાય તે માટે આપણે ઢાંકી દેશું. માત્ર ગરમ જ કરીશું, ઉકાળવાની બિલકુલ જરૂર નથી. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો આ બધા ટુકડા છે તે ઉમેરી દેશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. જો કે હાઈ પણ રાખી શકો છો, પણ જો વધારે હાઈ હશે તો પાણી બળી જશે અને ટુકડા સોફ્ટ નહીં થાય. તો મીડિયમ ગેસની ફ્લેમ રાખજો. તો આ રીતે એકવાર ચલાવી લેશું અને આ ટુકડો હજી બફાયો નથી ત્યાં હું તમને એકવાર બતાવી દઉં છું કે ટુકડો કેટલો કડક છે. જો એકવાર ટુકડો તમને નજીકથી બતાવું. આ રીતે હાથથી આપણે થોડું દબાવીએ ને તો 2 ભાગ નથી થતા. જો હું કેટલું પ્રેશર કરું છું તેમ છતાં 2 ભાગ નથી થતા, મતલબ અત્યારે આપણો ટુકડો બહુ જ કડક છે. તો આ ટુકડો દબાવતા 2 ભાગ થઈ જાય ત્યાં સુધી આપણે બાફવાનું છે. તો ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકીને બાફશું તો થોડી વારમાં બફાઈ જશે. ઓલમોસ્ટ 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે એકવાર ચેક કરી લેશું. તમારે કેટલો સમય લાગશે તે તમારા ટુકડા કેટલા છે અને ગેસની ફ્લેમ કેટલી છે તેના ઉપર આધારિત રહેશે. તો હવે એક ટુકડો લઈ અને આપણે આ રીતે ચેક કરીએ. જો અત્યારે હું દબાવું ને તો માત્ર 2 ભાગ થઈ જાય છે. જો આપણા ટુકડાને માવાની જે મેશ થઈ જાય ત્યાં સુધી નથી બાફવાના, માત્ર દબાવતા 2 ભાગ થાય ત્યાં સુધી જ આપણે બાફવાના છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે દબાતા માવો નથી થતો પણ 2 ભાગ જ થાય છે. તો મીન્સ આ પરફેક્ટ આપણા ટુકડા બફાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એકવાર ગાળી લેશું જેથી પાણી છે તે બધું જ બહાર નીકળી જાય. અને હવે ચાસણી બનાવવા માટે જે વાટકી ભરીને આપણે ટુકડા લીધા હતા એ જ વાટકી ભરીને 2 વાટકી આપણે ખાંડ ઉમેરીશું અને 2 વાટકી જેટલું સાદું પાણી. તો મેં 4 વાટકી જેટલા તરબૂચના ટુકડા લીધા હતા તો તેની સામે 2 વાટકી જેટલી ખાંડ અને 2 વાટકી જેટલું પાણી ઉમેરેલું છે.
અને હવે માત્ર આ ખાંડને આપણે ઓગાળવાની છે, અહીંયા કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની। તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ હવે ઓગળી ગઈ છે। તો હવે આપણે આપણી આ ચાસણી ઘટ ના થાય તે માટે અહીંયા થોડા ટીપા લીંબુના રસના ઉમેરીશું, જેથી આ ચાસણી હજુ આગળ પ્રોસેસ કરવામાં ઉકળશે તો ઘટ થઈ જશે। તો એ ઘટ ના થાય અને શુગર ક્રિસ્ટલાઇઝેશન ના થાય તે માટે લીંબુના રસના થોડા ટીપા ઉમેરવા જરૂરી છે। તો હવે આપણે જે બાફેલા ટુકડા છે ને તે પણ ઉમેરી દેશું અને થોડી વાર ચલાવીશું। જો અત્યારે આ ટુકડો છે ને બિલકુલ જ્યુસી પણ નથી અને ટ્રાન્સપરન્ટ પણ નથી, તો આપણો આ ટુકડો જ્યુસી અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ઢાંકીને કૂક કરીશું અને ગેસની ફ્લેમ હવે સાવ ધીમી રાખશું। હવે તમે થોડી વાર પછી જોઈ શકો છો, લગભગ 10-15 મિનિટ પછી, કે આપણો આ ટુકડાનો કલર ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયો છે અને જ્યુસી પણ થઈ ગયો છે। જો હું તમને હમણાં બતાવીશ આ રીતે બે ભાગ કરીને, તો અંદર સુધી આપણી આ ટુકડાની અંદર જ્યુસ જતું રહ્યો છે ને પરફેક્ટ। અને આટલી જ્યુસી આપણા ટુકડા તૈયાર થયા છે તેમ છતાં ચાસણી હજી ઘટ નથી થઈ, જો બિલકુલ તાર નથી બનતો। તેનું કારણ છે કે આપણે ચાસણીમાં લીંબુનો રસ ઉમેર્યો હતો, તો 10 મિનિટ સુધી ચાસણી આપણી કૂક થઈ તેમ છતાં તાર નથી બનતો। જો આપણે લીંબુનો રસ ના નાખ્યો હોત ને તો તાર બનવા લાગત અને અંદર સુધી આ ટુકડામાં જ્યુસ બિલકુલ ના જાત, પરિણામે આ ટુકડા જ્યુસી તૈયાર થાત જ નહીં। તો હવે આ જ્યુસી ટુકડાને આપણે ગેસ ફ્લેમ ઉપરથી ઉતારી લેશું અને ગેસ ફ્લેમ બંધ કરી દેશું અને ચાર ભાગમાં ડિવાઈડ કરવા માટે હું ચાર વાટકી લઉં છું અને આ ચાર વાટકીમાં જુદા જુદા ચાર કલર ઉમેરું છું। તમે તમારી પસંદ પ્રમાણે અને જે ઘરમાં હોય તે કલર ઉમેરી શકો છો। હું અહીંયા લાલ, લીલો, પીળો અને કેસરી કલર ઉમેરી રહી છું। અને હવે આ કલરફુલ વાટકીની અંદર એક સરખા ભાગના આપણે ટુકડા ઉમેરી દઈશું। એક સરખા ભાગ કરવા હોય તો પણ ઠીક છે અને થોડા વધઘટ કરવા હોય તો પણ એ તમારી ચોઈસ છે। તો એકવાર હવે આપણે મિક્સ કરી દઈશું જેથી બધા જ ટુકડામાં અંદર સુધી આપણો આ કલર જતો રહે। જો તમારે આ ટુકડામાં ફ્લેવર જોતી હોય તો થોડું રોઝ એસેન્સ ના હોય તો ગુલાબ જળના 2-3 ટીપા જો તમે આ ટુકડામાં ઉમેરી દેશો તો સરસ મજાની સોંધી સોંધી સુગંધવાળા આપણા ટુકડા તૈયાર થશે। તો હવે અંદર સુધી આ ટુકડામાં કલર અને જ્યુસ બંને જાય તે માટે આપણે લગભગ 2-3 કલાક સુધી આ જ રીતે રાખીશું। તો લગભગ 3-1 કલાક પછી આપણે ચેક કરીએ તો પરફેક્ટ કલરફુલ આપણે દેખાય છે। તેમ છતાં એક ટુકડો હું તમને આ રીતે બે ભાગ કરીને બતાવું તો તમે સમજી શકો છો કે અંદર સુધી કલરવાળી આપણો આ ટુકડો તૈયાર થઈ ગયો છે, મીન્સ અંદર સુધી કલરફુલ જ્યુસ જતો રહ્યો છે। તો હવે આપણે આ ચાસણીનું કોઈ કામ નથી, તો ચાસણીને આ ટુકડાથી અલગ કરવા માટે આપણે એક ગરણી પણ લઈ શકીએ અથવા કોઈ કપડું પણ લઈ શકીએ, જે તમારી પાસે હોય તે રીતે તમે ગાળી શકો છો જેથી આ ચાસણી અને ટુકડા અલગ થઈ જાય। અને હવે આ ટુકડાની અંદર થોડી ઘણી પણ જો ચાસણી બચેલી હોય તો આપણે એક જારી સ્ટેન્ડ લેશું અને જારી સ્ટેન્ડ ઉપર આપણે આપણા ટુકડાને આ રીતે પાથરી દેશું જેથી આ ટુકડા થોડા સુકાઈ પણ જાય અને પરિણામે થોડા છૂટા છૂટા પણ તૈયાર થઈ જાય અને વધારાનું જ્યુસ પણ નીચેની તરફ નીકળી જાય। તો બધી જ જે ટુકડા છે તેને આ રીતે આપણે ચાસણીથી અલગ કરી લેશું। તો હવે આપણે આપણા આ ટુકડાને સાવ ડ્રાય કરવાના છે, પંખા નીચે અથવા તો સીધી ડિરેક્ટલી હવામાં પણ ડ્રાય કરી શકો છો। અને અહીંયા બચેલા આ આપણા સિરપને શરબતમાં અથવા તો ગોલા બનાવવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો લગભગ 10-12 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણા ટુકડા એકદમ ડ્રાય થઈ ગયા છે અને પરિણામે એકદમ છૂટા છૂટા થઈ ગયા છે। મિત્રો, તમને આનું નામ હવે તો ખબર પડી જ ગઈ હશે કે આનું નામ છે તરબૂચના છાલની ટૂટી ફૂટી। કેવી લાગી તમને મારી આજની રેસીપી? જરૂર કોમેન્ટ શેર કરજો।
જો બિલકુલ ડ્રાય છે, છતાં આ રીતે ખોલીને તમને બતાવું તો અંદરથી એકદમ જ્યુસી છે. હવે આ ટુકડાને તમે આ રીતે જોઈ શકો છો, એકદમ છૂટા છૂટા છે. તો એરટાઇટ બેગ અથવા એરટાઇટ બોક્સમાં તમે સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં રાખ્યા વગર એક વર્ષ સુધી તમે બિલકુલ આનો એની ટાઈમ કોઈ સ્વીટ અથવા કોઈ પણ પ્રકારના ડેઝર્ટમાં યુઝ કરી શકો છો. તો છે ને પરફેક્ટ, તરબૂચની છાલ ફેંકવા કરતાં તો બેટર છે કે આવી કોઈ વેરાયટી બનાવીને આપણે યુઝ કરીએ. તમને મારી આ ઇનોવેટિવ ડિશ કેવી લાગી મને કોમેન્ટ કરી તમારા ફીડબેક જરૂર શેર કરજો. બહુ જલ્દી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહો, હસતા રહો. ટેક કેર એન્ડ બાય બાય.